सदानन्दम्भोदि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रपुलम्भो जन्मच्छदसदृशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि र्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरान् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐम अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्री हरि कृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायण भगवाननि श्रीहरि कृष्ण महाराजनि श्रीगणश्यामहाराजनि बायवाला भक्तो न ए स्वामिनारायण શ્રી હરિચરિત્રમ સાગર પૂર એક એનું તરંગ છ સદગુરુ મુક્તાનંદ સ્વામીએ તરંગ પાંચના અંતમાં ઉત્તમ રાજાને એમ કીધું છે કે હવે તમે ભગવાનના ચરિત્રો સાંભળવા માટે તત્પર થાવ હું તમને બધાય ચરિત્ર કહું છું સ્વામી કહે છે મારી બહુ થોડી બુદ્ધિ છે અને મહારાજ બહુ મોટા છે મહારાજ મારા બુદ્ધિની અંદર આવી શકે એવા નથી પરંતુ હું મારી બુદ્ધિને અનુસાર ચરિત્રનો ક્રમ આગળ પાછળ પણ થાય પણ હું જેવી મને સ્મૃતિ આવે છે એવું ભગવાનને સંભાળીને તમને કહું છું જ્યારે સ્વામી આવું કીધું ત્યારે તરંગ છની શરૂઆતમાં આધારાન સ્વામી લખે છે फिरृपति पूछत भय शिरनाइकर झोर ही मन रखिए कहि ठोर अक्षर पति अविनाश सो नारायण देव ઋષિરૂપ તનકુ ધારી કે ભરત ખંડ એવ ઉત્તમ રાજાએ મહારશ્મય હરિચરિત્રમાં એકાગ્ર મન કરીને બે હાથ જોડ્યા મુક્ત મુનિ આગળ મસ્તક નમાવ્યું મસ્તક નમાવ્યું અને પછી પૂછ્યું કે અવિનાશી અક્ષરપતિ એવા પુરુષોત્તમ રૂપ શરીર ધારીને રહેલા નરનારાયણ દેવ એ ભરતખંડમાં રહ્યા છે સૌ કહે છે કે હિમાલય પર્વતમાં બદ્રિકા આશ્રમ છે ઉત્તમ રાજા કહે છે આવું મેં સાંભળ્યું છે ત્યાં અનંત મુનિઓ તત્પર થઈને તપ કરે છે અને ભગવાનનું ભજન કરે છે બદ્રિકાશ્રમની વાત આપની આગળ શ્રીહરિએ જે કરી હોય તેને સાક્ષાત આપ જ જાણો છો हिमाचल की ही माही, बद्री का आश्रम कहत सबि अनन्तमुनि रहताही तपकरत तत्पर सो आश्रम की हरि कहे कहजिमि तुम प्रति મુક્તમોની સાક્ષાત તુમ જાણત બાત તેહીતહી તેહી હે સ્વામી બદ્રિકા આશ્રમ એ હિમાલયમાં આવેલો છે એવું ઘણા બધાથી મેં સાંભળ્યું છે પરંતુ સાંભળેલું જોયેલું અને અનુભવેલું ત્રણમાં ઘણો ફેર હોય છે કદાચ તમે અનુભવેલું ન હોય પરંતુ જેને અનુભવ્યું છે એની સાથે તમારું હૃદય એક હોય તો પણ તમે એની વાતને સમજી શકો દાદા ખાચરે સ્વામીને એમ કીધું છે કે તમને શ્રીજી મહારાજે બદ્રિકા આશ્રમનું જેવું વર્ણન કીધું હોય જેવું મહારાજે તમને કીધું હોય સો આશ્રમ કી વાત શ્રીહરિ કહે જીમિત પ્રતિ જેવી રીતે ભગવાને તમને કીધું હોય તમે એ બધી વાતને જાણો છો તો મને તમે એ વાતને સંભળાવો સ્વામીને આમ કહે છે મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજની વાતને બહુ સારી રીતે સમજી શકતા ગઈકાલની કથામાં જ મેં કીધું હતું કે સ્વામી અને મહારાજ વચ્ચેનો સંબંધ એટલો ગાઢ હતો કે મહારાજે સ્વામીને પોતાની પાસે બેસાડીને બધી જ વાતો કરી છે કદાચ આ હરિચરિત્રમુ સાગર ગ્રંથ એમાં એવા એવી વાતો આપણને સાંભળવા મળશે એવા એવા મહારાજના ચરિત્રો સાથે આપણે ચાલીશું કે જે આપણે ક્યારેય સાંભળ્યા નહીં હોય આમાં આવેલો ઉપદેશ એ પણ જાને આપણે ક્યારેય સાંભળ્યો નહીં હોય એવો ઉપદેશ આવશે એની પાછળનું કારણ એક છે કે આ મુક્તાનંદ સ્વામીની વાતો છે મુક્તાનંદ સ્વામીની વાતો આ એક એક ચોપાઈમાં એક એક દોહામાં ચાલી જાય છે મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચરનો આ પ્રશ્ન સાંભળ્યો અને એ જ સમયે સ્વામી પણ કેવા તત્પર થયા મુમુખુ જોઈએ હાચો અને હા મેં ગુરુ એવો જોઈએ બે લોઢા તપેલા હોય ને તો ગુરુજી કે વેલ્ડિંગ થાય એક બાજુનું ટાઢું હોય કોઈ દી વેલ્ડિંગ ના થાય આ દાદા ખાચર જેવા મુક્તાનંદ સ્વામી જેવા ભેગા થાય મુક્તાનંદ સ્વામી તત્પર થઈ ગયા કહેવામાં શ્રીહરિના ચરણ કમળમાં પ્રેમ હોવાથી કથાને એકદમ પ્રારંભથી કહેવા લાગ્યા પહેલેથી કહેવા લાગ્યા ઘણાકને એવું હોય કથાની અંદર કે આ વહેલું બધું પતી જાય આ બદ્રિકા આશ્રમને બધું પતી જાય ને આગળનું આવે ને પછી મજા આવે એવું હોય પણ મુક્તાનંદ સ્વામી કહે છે વાત તો આખરે મહારાજની જ છે આ મહારાજે સ્વયં સ્વામીને કીધું છે તો શા માટે દોડાવવું કથા પારાયણો હોય ત્યારે દોડાવવું પડે પણ આપણે તો શાંતિથી ગતિ કરવાની છે સ્વામીની આખો હરિચરિતાનું સાગરનું પારાયણ હોય તો એક અઠવાડિયામાં પૂરું થાય જ્યારે આપણે તો આખો ગ્રંથ મહારાજની ઈચ્છા હોય ત્યાં સુધી ધીરે 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 એક એક તરંગ વાંચીને સમજવું છે મહારાજના ચરિત્રને સાંભળવું છે સ્વામીએ પહેલેથી જ કથા પ્રારંભ સ્વામી કે છે ઉત્તર દિશ રહે ગીરી અનુપા હિમા ચલ હે નામ મહારૂપા गुफा सुन्दरतामहि शोभे समदेखत सम ही मन लोबे तामी मनी दीपकहि समाना जोत अनोपमनाना रजत समस्वेत ही प्रकाशा सूर्याद्युते समगिरि को उठोर सोहावे तामे बहुत शिखर दर्शावे वेलसहे वे विचित्र है बारे खानी महासुखकारी स्वामी वात शुरू करी ચોપાઈઓ ગાવાની મજા આવે છે ને હારે હારે કારણ કે આ ગ્રંથ જ એવો છે આને ખાલી ગાયે રાખો ને તોય સુખાવે તોય સુખાવે મુક્તાનંદ સ્વામીની ગાયેલી ચોપાઈઓ છે ને ઉત્તર દિશામાં એક અનુપમ હિમાલય નામે મહાન પર્વત છે એની અંદર હિમાલયનો અર્થ જ થાય હિમ એટલે બરફ આલય એટલે ઘર બરફનું ઘર એનું નામ જ હિમાલય સ્વામી પોતે કહે છે ઉત્તર દિશાની અંદર એક અનુપમ હિમાચલ પર્વત છે હિમાલય પર્વત છે એમાં મનને લલચાવનારી અને ઘરના જેવી સુંદર ગુફાઓ છે એ ગુફાઓને જોઈએ ને તો ત્યાં રહેવાની ઈચ્છા થઈ જાય હિમાલય તો દેવભૂમિ છે હિમાલયને કોઈ દર્શન કરે ને ખાલી તમે એને આમ પિક્ચરમાં જુઓ ને તો એ તમને શાંતિ થઈ જાય કારણ કે ભગવાનની વિભૂતિ છે આ પૃથ્વી ઉપર હિમાલય એ ભગવાનની વિભૂતિ છે સ્નો તો આ અમેરિકામાં પડે છે અને બરફના ઢગલા તો અમેરિકામાં ને અલાસ્કાની અંદર લોકો રૂપિયા ખર્ચીને જોવા જાય છે સ્નોના પહાડો પણ અલાસ્કાના પહાડો હૃદયમાં શાંતિ નહીં આપી શકે પરંતુ જે ભગવાનનો ભક્ત હોય એ અલાસ્કાના પહાડને પણ જોવેને હિમાલયના ખાલી ફોટોમાં દર્શન કરે અલાસ્કા જૈન અનુભવે એકવાર અને હિમાલયના ખાલી દર્શન કરે એને ખબર પડી જશે કે ભગવાનની રચેલીને ભગવાનની પોતે વિભૂતિ છે હિમાલય છે વિભૂતિ છે સામાન્ય નથી સૃષ્ટિ સર્જાની તે દિવસથી હિમાલયનું મહાત્મ્ય છે એવો હિમાલય હે રાજન એવી એની ગુફાઓ છે મનને લલચાવનારી છે ને જોઈએ તો ત્યાં રહેવાની ઈચ્છા થઈ જાય દીવાના જેવા અનેક અનુપમ મનિયોના પ્રકાશથી એ ચમકી રહ્યા છે ચાંદીના જેવો એ શ્વેત હિમાલય સૂર્યના કિરણો સમાન ઉજ્જવળ જણાઈ રહ્યો છે કોઈક જગ્યાએ હિમાલયના શિખરો શ્વેત જણાય છે અને કોઈ જગ્યાએ હિમાલયના શિખરો જાણે સોનાના હોય એવા પીળા દેખાય છે ક્યાંક કાળા પહાડો પણ ઊંચા ઊંચા દેખાય છે એ જગ્યાએ શ્યામ રંગથી શોભતો હોય અને તેમાં ઘણા જ શિખરો દેખાતા હોય ચિત્ર વિચિત્ર ગૌરવપૂર્ણ ગણાતો તે પર્વત શોભાની ખાણ જેવો હોવાથી મહાન આનંદદાયક છે રાજન એટલું જ નહીં નિ ઝરને નદી જીવ ચહુ પાસા શબ્દ કરત મહાનંદ હુલાસા જેની આજુબાજુ અનેક નદીઓ વહે છે અને નદીઓનું નિર્મળ જળ ખડ 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 અવાજ કરતું હોય એ અવાજ સાંભળીને પણ હૃદયમાં શાંતિ થઈ જાય ખરેખર હિમાલયની અંદર જવાથી જ વૃત્તિઓ પાછી વળે ભગવાને ભૂમિને રચી છે જ એવી કે ત્યાં જવાથી પણ કોને વળે ભગવાનનો ભક્ત હોય એને મુમુક્ષું હોય એને નહીં તો ન્યાય વિષયના ઢોલ વગાડવાવાળા બેઠા છે પરંતુ જ્યાં મોટા મોટા તપસ્વીઓ મોટા મોટા ધ્યાની મોટા મોટા ઋષિ મુનિઓ એ હિમાલયના વિશે તપ કરે છે એની ચારે બાજુ નદીઓના ઝરણા વહેતા હોય છે મોટા મોટા નદ ત્યાં ઉલ્લાસથી ધ્વનિ કરતા હોય છે લહેરો તરંગોને ભમરીઓવાળું સુંદર સ્વચ્છ પાણી શોભી રહ્યું હોય છે પર્વત વિવિધ પ્રકારના વૃક્ષોને લીધે શોભતો હોય છે ત્યાં અનેક પ્રકારના વૃક્ષો છે निझर नदी ज्यू चहु पासा शब्द करत महानंद लेरी तरंग आवृत हेछा सुंदर सुन्दर निर सोबिराजे विध विध भात वृक्ष कर तेहा सोबिरहे जो गिरि वर एहा સો વૃક્ષ કે કહો અબનામા સુંદર હે જેમ હે રાજન ત્યાં તો અલગ અલગ પ્રકારના વૃક્ષો છે અંબ કદંબ આસોહિય અનારા તાલ તમાલ પારી જાત અપારા પીપર પીપલ પીલો પનાસા સરગુવા ગુ ગા સા કુ અમારે જાનમેહોર કુછ નહીં એ કેટલાક ઝાડને આપણે જાણતા હોઈશું અને કેટલાકના ફક્ત નામ સાંભળવાથી પાવન થવાય કારણ કે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને આ બધું જ કીધું છે આ બધું પ્રસાદીનું છે આંબો કદંબ આસોપાલવ અનાર તાળ તમાર પારિજાત પીપળ પીપળો પીલું સરગવો સુગંધી ગુગળ સરસ સીમડો શીસમ શાક પાંડળ મીંઢોળ બેડા પૂના મવડો મરેઠી બદામ ભીલી બોરસડી ચમકતા બીજોરા ગરમાળો ગુંદો હરડે સીતાફળી રામફળી સુંદર હોય છે સોપારી એ તો જોઈ છે ખાખરો સરસ જામફળી સાલમલી ખીજડો અમરવૃક્ષ તમર વિશાળ વડના ઝાડ ઉમરો રસદાર આમલી કોઠી રાયણ જામુડો લીમડો કરેન આ બધાય આનંદથી ઝૂકી રહ્યા હોય છે આવો હિમાલય છે ખજૂર ખારેકના ત્યાં ખીલેલા હોય છે તાજા ખજૂર ને તાજા ખારેક શ્રીફળ અને ચારોડી ઘાટી હોય છે દૂધમાં નાખવી હોય તો ગોતવા નહીં જવાનું ત્યાં તો ઝુમખાના ઝુમખા છે અંજીર અને અનાનસ ઘણી જાતના થાય છે જાત જાતના ફળ ઝાડ ફૂલ વેલો ઝોકી રહ્યા છે રાજન કરમડા કેરડા કેતકી ને કેસરી કરેન શોભે છે કેવડો તો બારે માસ મેંકી રહ્યો હોય છે કેવડાના ફૂલ તે સિવાય જાત જાતના અનેક વૃક્ષો હે રાજન હિમાલયમાં છે ઝરની ને અનુપમ ચંપો પણ હોય છે શ્રીખંડ વૃક્ષ અને બીજા બહુ જાતના ડાળમ પણ હોય છે ચંદનના ઝાડ છે ત્યાં બહુ પ્રકારના દાડમ છે લીંબુડી અને જામફળીઓ પણ અનેક પ્રકારની જામફળીઓ છે ત્યાંથી જ આવ્યા લાલ જામફળ ધોળા જામફળ નાના મોટા બધા આવ્યા હિમાલયના સેમ્પલો છે થોડા થોડા હિમાલયમાં તો બહુ પ્રકારના ફળ છે જવું જ છે આપણે હિમાલયમાં રહેવા ધંતુર અને અરડુસી શોભતા હતા ઝૂલી રહેલી કેળ વિકળો તુલસી આદિના વન તાજાને તાજા દેખાય છે આ સાંભળીને કેટલાયને થાશે કે હિમાલયમાં ફૂગી જઈએ

અને તોય એમ કહે છે કે આ તો મારી બુદ્ધિ પ્રમાણે લખું છું આપણને આટલા નામ બોલ્યા ને આમાંથી મોઢે બોલવાના કીધા હોય ને તો માંડ પાંચ બોલીએ ને દહ ખોટા બોલીએ આમની સ્મૃતિ કેવી એ સિવાય હેરાજન ત્યાં દ્રાક્ષ શેરડી જાયફળ લવિંગની વેલો અને નાગર વેલો અદ્ભુત એલાયચી અને ફૂલઝાડ પણ ચારે એ બાજુ ફેલાયેલા છે લવિંગો એવા છે ત્યાં અહીં કરતાં હાવ જુદા હોય ડોલરના ફૂલ ગુલાબ સુગંધી સેવતી ફૂલ આવે કે છે કેવા ફૂલ છે જાય જુહી જુથિકા માધવી મલ્લિકા ઇત્યાદિક સુગંધી ફૂલ જેમાં થાય છે એ હિમાલયમાં હેરાજન નિરમળી માલતીને મોગરાની તો અનેક જાતિઓ અને જલકુંભી તથા શ્વેત પીડીને લાલ આવી અનેક પ્રકારની ગુલદાવદીના ફૂલ પણ ત્યાં થાય છે વચનામૃતમાં મહારાજ ગુલદાવદીના ફૂલ ધારણ કરીને બેઠા એવી અનેક જગ્યાએ ઘટના છે

जो रुचि जे मत वर स्वाद जात सो कहे अति रसाल फल विशाल मिलत हे सही समय रुचि माफक इच्छा होय जो मुनिवर ही ते ही जमे ઈચ્છા હોય જો મુનિવર હે જમે રાજણ ત્યાં તો અનેક પ્રકારના રસભર્યા કંદ છે અને મૂળ છે ઋષિ મુનિઓનું ભોજન છે અનેક પ્રકારના અને સુગંધથી મહેકી રહ્યા છે ત્યાંના મુનિવરો જેને જે રૂચે અને જેનો સ્વાદ વર્ણવી શકાતો નથી સમય સમય પ્રમાણે રસભર્યા ફળો પુષ્કળ પ્રમાણમાં ત્યાં મળી રહે છે જેની જેવી રુચિ અને જેવી અનુકૂળતા એવું નાના ઋષિ મુનિઓ જમે છે કંદમૂળ ને ગેસના ચૂલા પ્રગટાવવાના નથી ગોપાળન સમયે વાતોમાં કીધું જેમાં ધુમાડો જાજો એમાં પ્રમાદ ને આળસ જાજો મોટાની વ્યાખ્યા જેમાં જેટલો ધુમાડો એમાં એટલો આળસ અને પ્રમાદ વધારે હવે આ વાતને કેમ સમજાય તો જેમાં તમારે અગ્નિ જાજો દેવો પડે ગેસ ઉપર જે વસ્તુ વધારે ચડાવવી પડે એ વસ્તુ આળસ અને પ્રમાદને આપણી અંદર દાન કરવાવાળી હોય જેમાં ધુમાડો ઓછો એની અંદર આળસ અને પ્રમાદ ઓછા કોઈ દૂધ એક ગ્લાસ પીવે ને ફ્રૂટ જમે એને શરીર સારું કોઈ રોગ ના થાય કોઈ શરીર ચેકઅપ કરાવવા જવું જ ના પડે સુખેથી ભજન થાય પણ પકોડા ને પાણીપુરી ને સમોસાન પછી શું થાય મનખો પછી તો ચેકઅપ કરાવવું જ પડે બ્લડ ટેસ્ટ કરાવવા પડે બધું જ કરાવવું પડે એટલે હિમાલયમાં ક્યાંય આ ઋષિમુનિઓને કોઈ દિવસ એવો પ્રશ્ન નથી થતો કોલેસ્ટ્રોલ વધ્યો એમ કારણ કે એને આ કંદમોળ જમીને રહે છે રૂચિ મુજબ જમે છે ભગવાનનું ભજન કરવાનું તાન રાખે છે આપણે ભજન થાય છે પણ ભોજન સહિત થાય છે એટલે પ્રોબ્લેમ છે એટલે હિમાલયમાં જવું હોય તો આ વિચારજો કંદમૂળ ખાવાની તૈયારી રાખજો ત્યાં પશુઓની જાતિઓ પણ ઘણી હોય છે રાજન ને આ તો પશુઓ પણ બહુ છે સરબ સિંહ સસલા સેમર લાલ મુખવાળા વાનરો હરણ ચિત્તા હાથી ભૂંડ પાડા સુરભી ગાય ગેંડા વગેરે પશુઓ પોતાની જાતિના શબ્દ કરતા ત્યાં ગુમતા હોય છે મહારાજે આ બધું જોયું છે મહારાજ કે અમે જ્યારે વન વિચરણ કરતા ત્યારે અરના પાડા હાથી વાઘ સિંહ સર્પ એની મધ્યે પડ્યા રહેતા મહારાજા બધાની વચ્ચે વિચર્યા છે રોજ કેસરી સિંહ કાળા મુખવાળા વાનર ઝરખ ઘણા પ્રકારના વરુ લોમડી શિયાળ નોળિયા અજગર અને અનેક જાતના સર્પો હિમાલયમાં સાથે રહેતા હોય છે આ મહારાજ તો આ સર્પના ને સિંહના ઓશિકા કરીને હું લો પરસ્પર જન્મજાત વૈર ક્યાંય દેખાતું નથી સૌથી મોટી આ સૌથી મોટું આ હિમાલયનું રાજન ત્યાં હિમાલયની અંદર આ સૌથી મહત્વની આ એક વાત છે કઈ વાત સહજ વૈરન પરસ્પર કોઈ ભેરે પશુ વિચરત સોઈ આવે છે તમને થાય કે આવું હિમાલયમાં કઈ જગ્યાએ હશે બસ જે જગ્યાને હોન તમે જોઈ ના શકીએ એ જગ્યાએ આવું છે આ દિવ્ય સૃષ્ટિ છે શ્રીજી મહારાજ્યનું વર્ણન કરે છે દિવ્ય સૃષ્ટિ છે ત્યાં ક્યારેય પણ ભગવાનની કૃપા વિના પહોંચી શકાતું નથી બદ્રિકા આશ્રમ આ પૃથ્વી ઉપર જ છે આજે પણ આ હિમાલય જે છે હિમાલય માટે ઘણું લખ્યું છે લખવાવાળાઓએ કે હિમાલય કેટલો લાંબો છે હિમાલય સોળસો માઇલ ચોવીસો કિલોમીટર હિમાલયની આખી જે એની હારમાળાઓ છે પર્વતોની હિમાલય એ એક જ નથી ઘણી બધી પર્વતોની હારમાળાઓ જે સોળસો માઇલ એટલે ચોવીસો માઇલ તો લાંબો છે અને વેસ્ટની અંદર એટલે કે પશ્ચિમની અંદર ચારસો કિલોમીટર પહોળો છે અને ઉત અને ઈસ્ટની અંદર દોઢસો કિલોમીટર પહોળો છે આટલો લાંબો હિમાલયન આટલો પહોળો છે આખી એક બાજુની ભારતની રક્ષા છે એને ઓલંગીને કોઈ જઈ જ ના શકે એ હિમાલયની અંદર ચૌદ શિખરો એવા છે જે એકવીસ હજાર ફૂટથી પણ વધારે ઊંચા છે આજનું સાયન્સે આ નોંધ લીધી છે એકવીસ હજાર ફૂટથી વધારે ઊંચા એવા ચૌદ શિખરો છે એ હિમાલયનું ત્રેવીસ હજાર ફૂટની ઊંચાઈએ આવેલું ગૌરીશંકર નામનું શિખર છે અને ઓગણત્રીસ હજાર ફૂટથી ઊંચું થોડુંક વધારે એવું માઉન્ટ એવરેસ્ટ છે જે સૌથી ઊંચું દુનિયાનો સૌથી ઊંચામાં ઊંચો પહાડ હિમાલય છે હિમાલયમાં છે હિમાલયની પર્વતમાળાઓમાં છે દુનિયાની સૌથી ઊંડામાં ઊંડી ડીપ વેલી જેમાં શ્રીજી મહારાજ ચાલ્યા છે ઊંડામાં ઊંડી ખીન અને ઊંચામાં ઊંચો પહાડ એ હિમાલયની પર્વતમાળાઓમાં છે હિમાલય એવો છે આ બાજુ એ પર્વત અફઘાનિસ્તાનથી બ્રહ્મ દેશ સુધી લાંબો છે એની અંદર સરાસરી ઊંચાઈ અઢાર હજારથી વીસ હજાર ફૂટ શિખરોની હંમેશા રહે છે એ શિખરોની અંદર પંદર હજાર ફૂટની ઊંચાઈએ પછી બરફ જ હોય છે એટલે પંદર હજાર ઉપર ઊંચાઈ આવે ત્યાં એ હિમરેખા છે ત્યાંથી ઉપર બરફ જ છવાયેલો હોય છે એ હિમાલયમાંથી અનેક મોટી મોટી નદીઓ ગંગા સિંધુ આદિ જે કોઈ મોટી નદીઓ છે દરેક નદીઓનું ઉદ્ગમ સ્થાન હિમાલય છે હિમાલયની અંદર તમે જુઓ તો મોટા મોટા રાજાઓ પણ પૂર્વે જ્યારે એને કલ્યાણની ઈચ્છા જાગે ત્યારે હિમાલયમાં જતા રહેતા રાજાઓને જ્યારે એમ થાય કે હવે કલ્યાણ જોઈએ છે હિમાલયમાં જાય કોઈ પણ મુમુક્ષુને એમ થાય કે હવે મારે ભગવાનને મળવું છે ત્યારે હિમાલયમાં જાય પાંડવો પણ આખરે હિમાલયમાં ગયા હિમાલયમાં હિન્દુઓનું જૈનોનું તમામના આસ્થા સ્થાનો હિમાલયમાં છે માનસરોવર કેદારનાથ બદ્રીનાથ ગંગોત્રી યમનોત્રી જેવા અતિ પવિત્ર સ્થાનો હિમાલયમાં છે જ્યાં આગળ કૈલાસ પહાડ શિવ અને પાર્વતીનું નિવાસસ્થાને હિમાલય છે આજે પણ હિમાલયમાં વિચરણ કરવાવાળાઓને આજે પણ શિવજી મળે છે દર્શન દે છે એ હિમાલય જે હિમાલયે શ્રીજી મહારાજની પણ વન વિચરણ દરમિયાન સેવા કરી છે મહારાજ ભૂખ્યાને તરસ્યા ત્રણ દિવસ સુધી પડ્યાર્યા છે બે પહાડોની વચ્ચેથી ગુફામાંથી જળ આવે છે એની હામું જવાનું ચિંધે છે ભક્ત ચિંતવણીના પ્રકરણ ઓગણત્રીસની અંદર નિષ્કુળન સ્વામીએ લખ્યું હિમાલય પોતે મૂર્તિમાન આવીને ચિંધે છે એ હિમાલય એ હિમાલયની અંદર રાજા પરસ્પર ત્યાં પશુઓને વેર નથી એવી દિવ્ય ભૂમિ છે સહજ વૈર ન પરસ્પર કોઈ ભેરે સબ પશુ વિચરત સોઈ બધા બધા ભેગા વેર જ નહીં એસે કહાવે સમ સમતા કોઉ ના આવે રાજન એટલું નહીં ને આ પક્ષીઓ પણ બહુ સરસ છે સુખ સારસ સારસંહી જો મેના કોકેલા ચકોરયેના ચાતક ચકવા નીલકંઠ ઉચરે પ્રવીણ જે ભૂમિની અંદર રાજન પક્ષીઓ પણ જાણે ભજન કરતા હોય નાના પશુ જો કે નાના પક્ષી જો નાના વૃક્ષ જો પણ હિમાલય બાજુ તમને એમ જ લાગે કે જાને યોગ્યો જ છે અહીં યોગ્યો જ છે નાના પક્ષીઓ પણ યોગી જેવા છે પક્ષીઓ પોપટ સારસ હંસ મેના કોયલ મોર ચકોર ચાતક ચકલા નાની ચકલી નીલકંઠ આ બધા પોતાની ભાષામાં નિપુણતાથી શ્રીહરિનું નામ ઉચ્ચારતા હોય છે મુક્તાનંદ સ્વામી કે છે ખોટું હોય જ નહીં એ પક્ષીઓ નિપુણતાથી બહુ પ્રેમથી સુંદર ગાઈને ભગવાન શ્રીહરિનું નામ ઉચ્ચારે છે અરે રાજન બતક કુકડા મોટી ચીડિયા બાજ અનલ પક્ષી ગીત અનેક સમડીઓ લેલા હોલા કાગડા સુગરી કુલંગ કુંજડા કાબર તેતર બરહી મોરની જાતિ છે આ બરહી છે ભમરાઓ અનંતમરાઓ આ બધા નાના મોટા પંખીઓ અમૃત જેવી મધુરવાની બોલતા હોય છે એ અનંત પંખીઓ ઝાડ ઉપર બેસીને સૌને ગમી જાય એવો કિલોલ ઘણો કરતા હોય છે એટલું નહીં ઋષિમુનિઓ ભેડા મળીને જેમ ભગવાનના ગુણ ગાતા હોય છે તેમ એ બધા પંખીઓ મળીને મધુર શબ્દ કરતા હોય છે આવા વનમાં છવાઈ જાય છે તે અનુપમ શોભા કહી શકાતી નથી મંદ શીતળ અને સુગંધી પવન વાતો હોય છે શરીરનો સ્પર્શ કરે છે તેથી શરીરની બધી પીડા શાંત થઈ જાય છે વનની બધી છબી વર્ણવી શકાતી નથી જેને જોતા જ મનુષ્યોને આનંદ થાય છે મંદ સુગંધ શીતલ સમીરા શીતળ પવન જો શરીરને અડી જાય ને તો બધી જ વ્યાધિને દૂર કરી દે પણ વાત વાતને હું જેવી છે એવી વર્ણવી શકતો નથી આ તો થોડીક કીધી છે થોડીક જ હે રાજન પંખીઓ વૃક્ષો ઉપર બેઠા હોય તે ઘેરાને મીઠા સ્વરે જાત જાતના શબ્દ કરતા હોય અને કોઈ નર્તક નૃત્યના ભેદ પાડીને નૃત્ય સાથે લઈ અને તાનને અનુસરીને સુંદર ગાન કરતો હોય એમ વૃક્ષ ઉપર બેઠેલા પક્ષીઓ પરસ્પર મળીને લઈ તાન અને ગાન કરતા હોય પક્ષીઓ બોલે ને ત્યારે આમ ઊંચા નીચા ઊંચા નીચા થાતા હોય મોર જ્યારે ટેહુક ટેહુક કરે ને ત્યારે એની આમ ડોક નમાવીને કરતો હોય કોયલ જ્યારે એના ટહુકા કરે ને ત્યારે કોયલ મોઢું ખોલીને આમ નમી નમીને કરતી હોય એટલે જાણે નૃત્ય કરતા હોય અને ભગવાનની સ્તુતિ કરતા હોય જે વનમાં આવતા હોય ઋષિ મુનિઓને જાણે આવકારતા હોય એવું હે રાજનના દ્રશ્ય ઊભું થાય છે પવનનો મેળ કરીને બોલતા પક્ષીઓ માનો બીજાઓને પણ એ રીતે બોલાવતા હોય એમ જણાય છે પવનના મેળ સાથે જેમ પવન આવે એમ પવનની ડાળીઓ હલે એમાં પક્ષીઓ નૃત્ય કરતાં કરતાં ત્યાં ભગવાનનું ભજન કરતા હોય એવું દ્રશ્ય થાય છે હિમાલય જે કોઈ ઋષિ ત્યાં આવે એને સુંદર પાકા ફળ કંદ મૂળ ફૂલ અમૂલ્ય રૂપમાં આપે છે વૃક્ષો વેલીઓ પક્ષીઓને પણ બોલાવીને ફળ વગેરે આપતા હોય તેમ જણાય છે આ રીતે બધા હિમાલયના વન શોભતા હોય છે નાના વૃક્ષો ઋષિમુનિઓને બોલાવે છે આવો અમારે અહીં રહો અમે તમને ફળ કંદ બધું આપીશું પક્ષીઓને બોલાવે છે કે છે ભગવાનનું ભજન કરો અમારા ફળ ખાઈને લેર કરો એ નાના વૃક્ષો પણ આવું બોલે છે કોયલ એવો અનુપમ શબ્દ કરતી હોય કે માનો તે ઋષિયોને પણ ચૂપ કરી ચૂપ રહીને આવવાનું કહી રહી હોય અમારા ધન્ય ભાગ્ય છે કે આપ પધાર્યા આપણે જે રૂચે તે ફળફૂલ આપ સ્વીકારો કોયલો ટહુકા કરી કરીને ઋષિઓને કહે છે બીજો અવાજ ના કરશો તમે પધાર્યા અમારા મોટા ભાગ તમે અહીં ફળફૂલ જમોને ભજન કરો રાજન આવું દ્રશ્ય ત્યાં થાય છે કોયલ કરે શબ્દ અનુપા ઋષિકો કહે જનુ આવે ચૂપ કોયલ શબ્દ કરીને કહે છે ચૂપ ધીરે ધીરે બોલશો નહીં આ ચાલ્યા આવો પાયે ફળ ફૂલ જો મન ભાવે ધન્ય ભાગ્ય તુમ ચલી આય જે ફળ ફૂલ જોવે લો ભજન કરો તમે આવ્યા અમારા મોટા ભાગ્ય છે કોયલો ત્યાં સ્વાગત કરે છે હે રાજન એ વિશાળ હિમાલયમાં સુખકારી અનેક નદીઓ વહી રહી છે જેમાં ખડખડ વહેતા પાણીની ગર્જના સંભળાતી હોય છે તેમાં રહેલા વિવિધ પ્રકારના કમળોની શોભાનું વર્ણન તો થઈ શકે જ કેમ કેવી રીતે થઈ શકે અને રાજન હિમાલયમાં રત્નો અને મન્યોની અનેક ખાનો છે રતન મની કી રહે રતન મની કી ખાની રહે નાના જગમગ જ્યોતિ કરે જુભાના બ્રહ્મા ભવ દેવ આદિ અનંતા બદરે સેવત બુદ્ધિવંત હે રાજન હિમાચલની અંદર તો રત્નોની અને મણિયોની અનેક ખાનો છે રત્નાકર કહેવામાં આવે છે હિમાલય છે રત્નાકર છે આ દુનિયાનું કોઈ મોઘામાં મોઘું રત્ન એવું નથી જે હિમાલયમાં ના હોય કોઈ એવી ઔષધિ નથી કે જે હિમાલયમાં ના હોય બધી જ ઔષધિઓનું સ્થાન હિમાલય છે કોઈ એવું ફ્રૂટ નથી કે જે હિમાલયમાંના હોય કોઈ એવું પુષ્પ નથી જે હિમાલયમાં ના હોય જેટલું સૃષ્ટિમાં દેખાય છે એ તમામ સારું બધું જ હિમાલયની જ પ્રોડક્ટ છે પ્રોડક્ટ ઓફ હિમાલય ન્યાથી જ આવ્યું છે જગતમાં જેટલું સારું દેખાય છે એ બધું હિમાલયમાંથી જ સૃષ્ટિનું જાણે જેટલું સર્જન થયું છે ને એના સેમ્પલો હિમાલયમાંથી આવ્યા છે આગળ અમેરિકામાં મળતું એક પણ ફ્રૂટ એવું નહીં હોય જે હિમાલયમાં નહીં હોય બીજા કોઈ દેશોમાં જ ફ્રૂટ થાતું હશે ને બીજે ક્યાંય નહીં થાતું પણ હિમાલયમાં બધું જ થાતું હશે હિમાલય એવો છે વિભૂતિ સ્વરૂપ છે ભગવાને પોતે કીધું છે તે રત્નોની ચડકાટ સૂર્યની કાંતિથી જગમગી રહી હોય છે બ્રહ્મા શંકર અને બુદ્ધિમાન અનંત દેવતાઓ બદ્રિકા આશ્રમને સેવી રહ્યા છે અનંત દેવતાઓ બદ્રિકા આશ્રમને સેવે છે હિમાલયની અધિક શોભા બધા જ પર્વતોમાં સૌથી અધિક વિરાજી રહી છે હેરાજન ગંગાજીના ગંગાજી બ્રહ્માના લોકમાંથી નીકળ્યા તેના સાત પ્રવાહ થયા તે ઉત્તરના પર્વત ઉપર ઉતર્યા તેના નામ હું પ્રેમથી કહું છું ગંગાજીની કથા આપણે બધાએ જાણીએ છીએ સગર રાજા એના સાઠ હજાર પુત્રો અશ્વમેઘ યજ્ઞ કરતા હતા અને ત્યારે ઇન્દ્રએ એ યજ્ઞ એ યજ્ઞ બંધ રખાવા માટે આ તો બધું પહેલેથી સૃષ્ટિમાં આલ્યું જ આવે છે વેર ઝેર અને દેવતાઓથી તો પાછું સહન થાય જ નહીં એટલે ઇન્દ્રએ એ અશ્વને કપિલ મુનિના આશ્રમમાં મૂકી આવ્યા કે જેનાથી અશ્વમેઘ યજ્ઞ આ લોકોનો થઈ ના શકે એ ઘોડો લેવા માટે સગર રાજાના પુત્રો ઘોડાને શોધતા આશ્રમમાં ગયા કપિલ મુનિને અશ્વ ચોરવા માટેનું અપમાન કર્યું આક્ષેપ નાખ્યો અને પહેલાંના ઋષિ મુનિઓ કપિલ મુનિએ તરત બધાને બાળીને ભસ્મ કરી નાખ્યા સાહીઠ હજાર પુત્રોની ભસ્મ થઈ ગઈ હવે કપિલ મુનિના આશ્રમની અંદર ત્યાં જ બધાની રાખ થઈ ગઈ હાડકે આડકા સગર રાજાને ચિંતા થઈ કે આ છોકરાઓનું કલ્યાણ થાય એવું કંઈક કરું કોઈએ કીધું ભાઈ જો સ્વર્ગમાં ગંગાજી વહે છે ને ગંગાજી જો પૃથ્વી પર આવે ને તો આ છોકરાઓનું કલ્યાણ થાય સગર રાજાએ ઘણી મહેનત કરી તપ કરી તપ કર્યું પરંતુ ગંગા નદી પૃથ્વી ઉપર ન આવ્યા રાજી પણ ન થયા તેના પુત્રો એની સદગતિ માટે સગર રાજાએના દીકરા અંશુમાન પછી એનો પુત્ર અંશુમાન એને પણ ઘણી મહેનત કરી ના થયું એના પુત્ર દિલીપ એને પણ ગંગાને લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા તો પણ વ્યર્થ ગયા અને એના પછી છેવટે ભગીરથ એ ભગીરથે તપ કર્યું અને ત્યારે ગંગાજી પ્રસન્ન થયા ગંગાજી પ્રસન્ન થયા પણ ભગીરથને ગંગાજી કહે છે હે ભગીરથ જ્યારે હું સ્વર્ગમાંથી પૃથ્વી પર પડું ત્યારે મને ઝીલી કોણ શકશે પહેલો તો મારો એ પ્રશ્ન છે અને વળી બીજો પ્રશ્ન મારો એ છે કે પૃથ્વીના તમામ પાપીઓ મારામાં પાપ ધોઈને પવિત્ર થશે ત્યારે હું પાપ ધોવા કયો ઉપાય કરીશ આ પૃથ્વીમાં તો કળયુગમાં કોઈને ભજન કરવું નથી ધર્મના નામે ધતિંગ કરવા છે આવા પાપી લોકો મારી અંદર આવે દારૂના શીશા પીવે અને પાછા ગંગામાં નાવા જાય ગંગાની યાત્રા કરવા જાય રામેશ્વર જશે ગંગોત્રી જશે યમનોત્રી જશે દારૂ પીવે માસી ખાઈ ઈંડાઈ ખાય ને પાછો ગંગામાં એ નાય ગધેડો ગંગામાં નાય થાય શું ગંગાજી કે મને હવે ગંગાજી તો પવિત્ર કરવાવાળા છે ગંગાજી કે મારું શું અને ત્યારે ભગીરથ કે છે સાધવો ન્યાસીન શાંતા બ્રહ્મનિષ્ઠા લોકપાવના એની અંદર કે છે હે માતા જેમને આ લોક અને પરલોકની ધન સંપત્તિ અને સ્ત્રી પુત્રોની કામનાનો ત્યાગ કરી દીધો છે જેને આ લોકની અંદર ધન સંપત્તિ અને સ્ત્રી નો ત્યાગ કરેલો છે એની ઈચ્છાઓનો ત્યાગ કરેલો છે સંસારથી જે વિરક્ત છે અને જે હંમેશને માટે પોતાના આત્મ સ્વરૂપને વિશે પરમાત્માના સ્વરૂપને ધારીને સ્થિત થયેલા એવા બ્રહ્મનિષ્ઠ સંતો જ્યારે તમારી અંદર સ્નાન કરશે ત્યારે એના સ્પર્શ માત્રથી તમારા પાપોનો નાશ કરશે ગંગાજીના પાપને આખી દુનિયાના પાપને ગંગાજી હરે છે અને ગંગાજીના પાપને ભગવાનના મોટા પુરુષો હરે છે શ્રીમદ ભાગવતની અંદર આ નવમા સ્કંદના નવમા અધ્યાયની અંદર આ કથા છે ત્યારે ગંગાજી પૃથ્વી પર આવવા સંમત અને પછી ગંગાજી ગંગાજીને આવવું સાણી ઉપર લેન્ડ સાણી પર થવું આકાશમાંથી ઉતરીને ત્યારે પાછું ભગીરથે તપ કરીને શિવજીને રાજી કર્યા શિવજી ભોળા વાંધો નહીં કે આવા દો મારા માથે અને ગંગાજીને એમ થયું કોણ તૈયાર થયું છે શિવજી અને ગંગાજીને થોડો પાવર આવ્યો પાવરવાળા તો છે જ કેવા પાવરવાળા ખડ 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 કર તમે ગંગાજીની અંદર હરદ્વારમાં સ્નાન કરવા માટે આમ જાઓ તો હાંકડો બાંધેલી છે એ જો એ હાંકડ જો છૂટી અને એના એરિયાની તમે બહાર ગયા તો જે સ્વામિનારાયણ બધું જ અંદર પૂરું બધું જ તર્પણ અર્પણ શ્રાદ્ધ વિધિ બધું અંદર જ પૂરું થઈ જાય એટલા ફોર્સમાં ગંગાજી આવે છે હવે પાવડવાળા તો હતા જ અને શિવજી તાંડવ નૃત્ય કરવા લાગ્યા ને કીધું કે મારી જટાની અંદર ગંગાજીને કો આવે મારા માથા ઉપર અને ગંગાજીએ નક્કી કર્યું કે આ શિવ મને ઝીલવા તૈયાર થયા એને લઈને પાતાળમાં જતી રહું જોઉં છું મને કોણ ઝીલે છે અને ગંગાજી આવ્યા ભગીરથે કીધું કે શિવજી તૈયાર છે ને ગંગાજી આવ્યા અભિમાનમાં નીચે ઉતર્યા ને શિવજીએ જટાની અંદર એવા હલવાડી દીધા ને તો રસ્તો જ ના મળ્યો ક્યાં જાવું ગંગાજી કે ભાઈ મોઢું તો બહાર કાઢ માડું અને ત્યારે પછી શિવજીએ જટામાંથી બહાર કાઢ્યા અને જટામાંથી બહાર કાઢ્યા ભગીરથ આગળ ચાલતા થયા આગળ જહ્નુ ઋષિ આવ્યા જહ્નુ ઋષિના આશ્રમને પાછું ત્યાં ખળભળાટ મચાયો ગંગાજીએ અને જહ્નુ ઋષિનું મગજ ગયું પી ગયા આખી બોલો ભગીરથ કે માંડ ચાડ પહેરીથી મહેનત કરું છું આ માંડ ઉતર્યા ના પાછા કેટલા વિઘન શિવજીએ જટામાં હલવાડ્યા આવ્યા જહ્નુ ઋષિ પી ગયા ઋષિમુનિ કંઈક દયા કરો દયા કરો અમારા હાઈટ અમારા આગળના દાદાઓ બધા ત્યાં પડ્યા હાઈઠ હજાર એના કલ્યાણ માટે ઉતાર્યા છે ને અને ત્યારે જહનું ઋષિએ પોતાના જાંગમાંથી પાછા પ્રગટ કર્યા એટલે જાહ્નવી નામ પડ્યું ભગીરથે પ્રગટ કરે એટલે ભાગીરથી નામ પડ્યું અને પછી એ વહેતા 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 કપિલ મુનિનો આશ્રમ ત્યાં જઈ જ્યાં આગળ આ સગર રાસા સગર રાજાના દીકરાઓ તેનું કલ્યાણ કર્યું પણ કહેવાનો અર્થ એ ગંગા એ જ્યારે હિમાલયની અંદર વહે છે ત્યારે એની સાત ધારાઓ થાય છે હે હું તમને પ્રેમથી એ કથા એ સાત ધારાઓના નામ કહું છું વસ્વોક્ષારા નલિની પાવની સુખધામ સરસ્વતી જાંબુ સીતા અને સિંધુ એ સાત ગંગાના પવિત્ર પ્રવાહો છે એ સાત પવિત્ર નદીઓ સુખકારી ગંગાના સ્વરૂપોએ જ વહે છે સાત ધારાઓ થાય છે એની અંદર આગળ જતાં ગંગા નદી ક્યારે બને છે દેવપ્રયાગ આવેલું છે એ દેવપ્રયાગની અંદર અલકનંદા અલકનંદા એ ગંગાનું જ એક સ્વરૂપ છે એ અલકનંદાની અંદર એ ઉત્તરાંચલની અંદર દેવપ્રયાગ છે ને ત્યાં ભાગીરથી ભેગી થાય અને ત્યાર પછી ગંગા વિશાળ બને છે ત્યાંથી એ ગંગા નામે ઓળખાય છે બેયનો જ્યાં સંગમ છે દેવપ્રયાગ સ્થાન છે ગંગાની લંબાઈ પચીસો ને દસ કિલોમીટરની છે હિમાલયની અંદર ગંગાજી બસોને ઓગણત્રીસ કિલોમીટરનું અંતર કાપે છે હિમાલયમાં જ એટલે ગંગાજીનું જળ તમે બધાય જાણો છો કે જેની અંદર વર્ષોના વર્ષો સુધી જીવજંતુ ક્યારેય પડતું નથી કારણ કે અનેક ઔષધિઓના મૂળોમાંથી અનેક પ્રકારની એવી ઔષધિઓ અનેક પ્રકારની જડીબુટ્ટીઓ એમાંથી એ જળ પસાર થઈને આવે છે બસોને ઓગણત્રીસ કિલોમીટર હિમાલયની અંદર જે બધી એની બધી એની જે ખીણો છે કે એના પહાડો છે એના જે વૃક્ષો છે બધાના મૂળમાંથી બધી જગ્યાએ વહેતી 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 એ ગંગાજી આવે છે બસો ને ચૌદ કિલોમીટર દેવપ્રયાગમાં મળે છે અને ત્યાંથી જ આગળ જાય છે બસો ને ઓગણત્રીસ કિલોમીટર એમની હિમાલયની યાત્રા પૂરી થાય છે અને પછી એ ગંગાજી દર્શન આપે છે ગંગોત્રી મુખ્ય સ્થાન છે જેમાંથી એ ગંગાજી પ્રગટ થાય છે ઉપર તો આખો હિમનદ છે તમે ગંગોત્રી આગળ જાઓ તો ઉપર આમ આગળ જતા બધે બરફ બરફને બરફ બરફ ઓગળતો જાય છે જો એ ગારે આટલો હિમાલય આંખો ઓગળે ને પ્રલય થઈ જાય ભગવાને સૃષ્ટિ એવી કેવી કરી છે ગંગાજી અનેકને પાવન કરવાવાળા છે જે કોઈ પણ મનુષ્ય હે રાજન એ ગંગામાં સ્નાન કરે છે તે તત્કાળ જ શુદ્ધ થઈ જાય છે તેના અનેક મહાપાપોના ઓગ અને સમૂહ નષ્ટ થઈ જાય છે હિમાલય અને ગંગાજી આ બેની વાત હિન્દુ હિન્દુઝમનું કોઈ એવું શાસ્ત્ર નહીં હોય કે જેમાં હિમાલય અને ગંગાજીની વાત નહીં આવતી હોય કોઈ પણ શાસ્ત્ર તમે રામાયણ ઉપાડો શ્રીમદ ભાગવત ઉપાડો કોઈ પુરાણ ઉપાડો હિમાલયની વાત એમાં હશે જ કારણ કે હિમાલય જ ઉદ્ગમ સ્થાન છે આધ્યાત્મિકતાનું પ્રાગટ્ય સ્થાન જ હિમાલય છે એટલે તો ન્યા બધા જાય એટલે તો ભજન કરવા માટે ન્યા જાય તપ કરવા માટે ન્યા જાય ધ્યાન કરવા માટે ન્યા જાય એ સ્થાન છે ઋષિ મુનિઓને ગોતવા માટે ન્યા જાય યોગ્યોને ગોતવા માટે ત્યાં જાય આજે પણ એવા યોગ્યો છે કે જે વર્ષોથી કેટલા વર્ષોથી એ એ અહીંયા આગળ તપ કરે છે ભજન કરે છે કોઈને દેખાતા નથી એવી ઊંડી ઊંડી ગોફાઓમાં છે આ માનવ વસ્તિત બધે પૂગી ગઈ છે ને ન્યા ડિસકનેક્શન લઈને બેઠા છે ન્યા બધી મૂવી જોવાનું લઈને બેઠા છે હવે ઓલા ઋષિ મુનિઓ વર્ષોથી તપ કરવા વાળે એને બહાર અવાય એ ઊંડી ઊંડી ગુફાઓમાં ગરી ગયા છે છે હિમાલયની અંદર શું નથી હિમાલયમાં બધું જ છે બધું જ છે એવો હિમાલય છે રાજન ગંગા ગંગાજી એવા છે એમાં સ્નાન કરેના બધા પાપ નષ્ટ થાય છે હિમાલયના વનમાં એક સુખદાયક બદ્રીનું ઝાડ છે તમારે જે બદ્રીકા આશ્રમ એ જે સાંભળવું છે ને રાજન એ બદ્રીનું ઝાડ ત્યાં છે એનું નામ જ એવું છે કે હંમેશા મનોવાંછિત ફળને આપે છે એ બદરી એવી છે મનોવાંછિત ફળને આપવા વાળી છે નર નારાયણ દેવ બેઠે હું બદરી તલ સુખદ અખંડ જેહે અભે વંદત મુનિ દેવ સબહી તેહ પુંજહી અપાર જગમગ કાંતિ હોય રહી નારાયણ દેવ બંને તે બદ્રી વૃક્ષના નીચે વિરાજતા હોય છે પરસ્પર અભિન્ન છે બંને બે હોવા છતાં એક છે એવા અખંડ એવા એ ભગવાનને સમગ્ર મુનિઓને દેવતાઓ વંદન કરતા હોય છે એમનું સ્વરૂપ તેજના પૂંજ મધ્યે ઝગમગ ઝગમગ કાંતિથી ચમકતું હોય છે તેમનું વર્ણન કરતાં વેદો પણ પાર પામતા નથી એટલે જ જેની જેવી બુદ્ધિ તેવું તે સ્વરૂપનું વર્ણન કરે છે પરમ સુખના મૂળ જેવા અપાર મુન્યોના મંડળો તેમની આગળ બેઠા હોય છે રાજન એ બદ્રિકા આશ્રમ એ બદ્રિકા આશ્રમના એ બદ્રીના ઝાડ નીચે નર અને નારાયણ બેઠા હોય એના શરીરની અંદરથી અનંત સૂર્યોને લજા પમાડે એવું તેજ નીકળે છે કારણ કે તપસ્વી છે નર અને નારાયણ તપ કરે છે મહારાજે વચનાવતમાં કીધું ભરઠખંડને વિશે નર નારાયણ તપ કરે છે પોતાના ભક્તજનના ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યના પોષણ માટે ભગવાનનો એક અવતાર છે નરનારાયણ ધર્મને ભક્તિ થકી પ્રગટ થયેલા છે અને એમને પોતે જ તપ કરવાનો ઈશક હોવાથી એ તપ કરી રહ્યા છે કોઈ જગ્યાએ મહારાજ કે ક્યાંય પણ બંધનને ન પામે એવા તો એક નરનારાયણ ઋષિ છે જે ભગવાનનો એક અવતાર છે અને એ ત્યાં તપ કરે છે પોતાના ભક્તોને ભગવાનના જે ભક્તો છે એની ભક્તિને વૃદ્ધિ કરવા માટે એની એનો ધર્મ એના જ્ઞાન એના વૈરાગ્ય એમાં એકાંતિક ધર્મ એ વધે એના માટે બદ્રિકા આશ્રમની અંદર ત્યાં તપ કરે છે એ ભગવાનની એ નરનારાયણની આગળ ત્યાં वृंद आनंद कंद ही आगे बैठे अपार ही, नर नरनारायण मुख कमल से कथा सुनत सार ही ऐसे समय में ऋषि आए बहुत काज ही નર દર્શન કરન મિલે સમાજ નર નારાયણ દર્શન કરન મિલે સબ સમાજ જહી હે રાજન ત્યાં પરમ સુખના મૂળ જેવા પાર મુનિઓના મંડળ તેમની આગળ બેઠા હોય છે શ્રી નર અને નારાયણ ભગવાનના મુખમાંથી નીકળતી સારભૂત વાતો નર નારાયણ મુખ કમલશે કથા સુનત સારહી નર નારાયણ ત્યાં વાતો કરે છે જે કથા કહે છે કઈ કથા કહે છે આગળ જ સતાનંદ સ્વામીને મહારાજે જ્યારે સમાધિ કરાવી ત્યારે યાદ કરાવ્યું અને બતાવ્યું નર નારાયણ પણ બદ્રિકા આશ્રમને વિશે પોતાના મુક્તોને ભગવાન સ્વામિનારાયણના ચરિત્રોની કથા કહે છે કળિયુગમાં તો બસ એક જ સિક્કો છે સ્વામિનારાયણ એની વાતો કરે છે અને નરનારાયણ દેવ ત્યાં બદ્રિકા આશ્રમમાં સાર ભૂત વાતો કરે છે એવી ત્યાં આગળ બેઠે ઋષિમુનિઓ બદ્રિકા આશ્રમની અંદર જે ઋષિમુનિઓ છે એ ઋષિમુનિઓ એ કથાને સાંભળે છે અને એ જ સમયે ત્યાં આગળ બદ્રિકા આશ્રમની અંદર એવા જ સમયે ઘણા ઋષિઓ તીર્થયાત્રા કરવે નીકળેલા હતા એ નરનારાયણ ભગવાનના દર્શન કરવા માટે ભેળા મળીને આવ્યા તીર્થયાત્રા કરતા ભરતખંડને વિશે ફરતા 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 બદ્રિકા આશ્રમમાં આવ્યા છે જેઓ અત્યંત નિષ્કામ ભાવવાળા હતા બધા એ બદ્રિકા આશ્રમમાં આવ્યા તેના નામ સંક્ષેપથી કહું છું જેમના નામ સાંભળવા માત્રથી મનુષ્યના અગણિત પાપોનો નાશ થઈ જાય છે એવા ઋષિ મુનિઓ આવ્યા રાજન કે જેના નામ સાંભળો અને પાપ માત્રનો નાશ થાય કારણ કે અહીં જે આ ઋષિ મુનિઓ આવ્યા છે ને એ બધાય ભગવાનના સંબંધવાળા છે ભગવાનને પામેલા છે એવા ઋષિ મુનિઓ આવ્યા છે નિષ્કામ ભાવવાળા જેને કશું જ જોતું નથી કેવળ ભગવાનનો રાજીપો જોઈએ છે એવા છે હેનુપ તમે તત્પર થઈને સાંભળો હું તમને એ ઋષિ મુનિઓના બધાના નામ કહું છું તમારા એ નામ સાંભળવાથી મનના બધા મેલ ધોવાઈ જશે આ ઋષિ મુનિઓના નામ સાંભળવા માત્રથી મનના મેલ ધોવાઈ જશે એવા તો આ ઋષિ મુનિઓ છે એના નામ રાજન તમે સાંભળો આ બદ્રિક આશ્રમની ઘટના મહારાજે પોતે વર્ણન કરેલી છે મુક્તાનંદ સ્વામીને આ વાત પોતે કીધી છે અને મહારાજ જ્યારે ઘણીક વખત સભામાં વાત કરતા કે આશ્રમમાં તો બહુ મોટા બોર વીસ કિલોનું બોર ને ચાલીસ કિલોનું બોર કૌશિલ ભગત વિચારે છે કે એટલું કેટલું હોય એવડું હોય અહીં કોઈ હરિભગત ભગત લાવે તો આપણે અઠવાડિયું નીકળી જાય બદ્રિકાશ્રમમાં કોઈ જાય તો લાવે ને ને સ્ટોર ખુલતો નથી એ કોઈ વેપાર કરતા નથી મહારાજ કે ને તો એવા મોટા બોર કે બાપુ બેઠા હતા મહારાજ કે મહારાજને કે મહારાજ ટાઢાપોરના હાક્યા ના કરો કે અમે કાંઈ હાવ તમે એમ અમે ગામડાના એટલે ગમાર એટલે કે તમે આમ બસ જે કોઈ સાંભળી લે મારા એટલું મોટું હોય મહારાજ કે હોય ને બાપુ એમ થોડું મારા ચખાડો તો ખબર પડે બતાવો તો ખબર પડે મહારાજ કે તમને સમાધિ થાય નહીં સીધી ઊંઘ આવે તમને સમાધિ કરાવી કેમ મારા તો મોકલો ને મને બદ્રીકાશ્રમમાં હું લઈ આવું મહારાજ કે તું પૂગે ક્યારે સુરા ત્યાં તો સિદ્ધ ગતિવાળા જાય તમારા જેવાનું કામ નહીં આ આ આપણી આ સભાની અંદર અત્યારે કે આ વિષ્ણુદાસ કરીને સાધુ બેઠા છે ને આ જાય એવા છે ને એ સિદ્ધ દશાવાળા છે સાડા ત્રણ દિવસમાં પહોંચી જાય એવા છે વાતોમાં આ વાત છે સુરા બાપુ કે મહારાજ જો મગાવો ને બોર તો ખબર પડે સ્વાદ કેવો તમે તો કહો ને આ મધુર એક એવો સ્વાદ છે કે ક્યારેય ચાખ્યો ના હોય તો ચાખ્યો ના હોય મહારાજ મગાવો ને લાવો તો ખબર પડે અને ત્યારે વિષ્ણુદાસજીને મહારાજ કે ઉપડો વિષ્ણુદાસજી કે એડ્રેસ કઈ બાજુ બદ્રિકા આશ્રમ મેં જોયું જ નથી મહારાજ કે ઉત્તર દિશામાં ચાલવા માંડો આ બાજુ પણ મારા જોડ વિના મારે ચાલવું કેમ મહારાજ કે જોડ આગળ તૈયાર રાખીશ પણ કંઈ મારા જમવાનું તો જોઈએ કે નહીં હું ક્યાં બદ્રિકા આશ્રમનો છું કારણ કે ન્યા તો મહારાજ કે કહેવાય છ મહિને જમે કોઈ છ વર્ષે જમે કોઈ બાર વર્ષે જમે એવા ઋષિમુનિઓ છે બાર વર્ષ સુધી બોર નહીં ખાવાનું રોજ કંઈ બોર નથી ખાતા એ જમીન ભજનને તપ કરે છે ભગવાનનું હા ભજનમાં હોશિયારોએ ભજન કેદી કરે ને તો છે જ નહીં એ એક દેહને ટકાવવા માટે ભગવાને એવી રચના કરી છે અને પછી વિષ્ણુદાસજી જાય છે મહારાજ કે સુખડી પાંચ શેર સુખડી મગાવીને પ્રસાદીની કરીને દીદી આ લઈ જાઓ તે વિષ્ણુદાસજી ગયા મહારાજ કે આગળ જશો ને હાંજ પડશે ત્યાં વડલો અને એક તળાવ આવશે ન્યા હુઈ જજો ત્યાં હોઈ જજો પછી મહારાજ શું કરવાનું પછી આગળનું થઈ જશે તમે હુઈ જજો વડલો તળાવ જુઓ એટલે હાંજ પડવા આવીને જોયો વડલો આવીને તળાવ આવ્યું વિષ્ણુદાસજી સુઈ ગયા સુખડી થોડી ઘણી કંઈક જમ્યા હશે સુઈ ગયા હવાર પડ્યું અને પછી મહારાજે કીધું ઉત્તર દિશામાં લાલવા માંડજો એટલે ચાલવા માંડ્યા ચાલ્યા આગળ પથરા નદી આવી બપોર થવા આવ્યું ત્યાં પથરા નદી જેની અંદર જાઓ પથ્થર જેવા થઈ જાઓ એક લાકડી હતી મહારાજની પ્રેરણાથી લાકડી બોડી લાકડી ઓગળી ગઈ લાકડી આખી ગળી ગઈ અંદર સોમીન થયું કે આની અંદર તો હવે જવું કેમ આટલું હિમ જેવું પાણી છે ઠંડી છે આમાં જવું કેમ મહારાજને હંબારેને સોમેણ સોમેણ કરતા મહારાજે કીધું છે કે આલ્યા જજો મહારાજની મૂર્તિ અંબારીને ચાલ્યા ગયા તે પથરા નદી ઉપર આવવા માંડે અને ચાલીને આગળ ગયા ત્યાં આ આવ્યું શું આવ્યું નરનારાયણ દેવ બેઠે હું બદરી તલ સુખદ અખંડ જેહી અભે વંદત મુનિ દેવ સભી વંદત મુનિ દેવ સભી ત્યાં બદ્રિકા આશ્રમ બદ્રી નીચે અનંત પ્રકારની એક તુરૈયો વાગે વાજિન્દ્રો વાગે ભજન થાય આવા બધા અવાજો આવે અને એ બાજુ ગયા ત્યાં બદ્રી નીચે આખું બદ્રી આમ જાને મહેલ જેવું હોય ને રાજમહેલ જેવું કારણ કે ઘાટી બદ્રીના ઝાડ છે અને ઘાટી બદ્રીની નીચે નરનારાયણ દેવ બેઠા છે અને પાછો પ્રકાશ એટલો છે કે પ્રકાશની અંદર આખું આમ મહેલના મહેલની અંદર બેઠા હોય સિંહાસન પર બેઠા હોય એવા નરનારાયણ દેવ શોભે ન્યા ગયા એટલે નરનારાયણ દેવ ઋષિમુનિઓ બધા ભેગા થઈને વિષ્ણુદાસજીને ન્યા આવકાર કર્યો સ્વાગત કર્યું પછી પૂછ્યું કે મહારાજના ચરિત્રો કહો મહારાજના ચરિત્રો સાંભળ્યા કંઈ પ્રસાદ લાવ્યા છો વિષ્ણુદાસજી કે ના ઓલી સુખડી હતી જતા જોઈએ ને પાછી ના કંઈક લાવ્યા છો ને કે શું લાવ્યા છો આ તમારી પાસે કાંઈ છે અને સુખડી લીધી નરનારાયણ દેવ બદ્રી બોરને જમવાવાળાને ફળફ્રૂટને કોઠા બોરા જમવાવાળા ઋષિમુનિઓ તે દી ભગવાન સ્વામિનારાયણની સુખડીનો પ્રસાદ બદ્રિકા આશ્રમમાં જમ્યા છે એવું અદ્ભુતાનંદ આનંદ સ્વામીએ લખ્યું છે બોલો નાનો સિદ્ધાંત તોડાઈ દીધો નાના ઋષિઓ કોઈ દી અનાજ ખાય નહીં એને શ્રીજી મહારાજની સર્વોપરી પ્રસાદ મળ્યો તો એ બધાએ ખાધો નરનારાયણ ઋષિ જમ્યા આ ચરિત્ર છે આમાં નથી પણ આ તો મેં તમને વાત કરી અને પછી વિષ્ણુદાસજી કે મને ભગવાને બોર લેવા મોકલ્યો છે દેવ કે જે જો લઈ લો આ બોરડ્યો છે તમારે જે એટલા મોટા જોઈએ ને જેવડા જોય એટલા લઈ જાઓ પણ આવડા મોટા તો વીસ કિલોનું બોર બે તોડીયા બે વિષ્ણુદાસજી કે આને ઉપાડવાવાળા જોશે હું કેમનો ઉપાડું ત્યારે નરનારાયણ દેવ કે ચાર સિદ્ધો તમને આપું છું અને ચાર સીધો મૂકવા માટે જાય છે થોડે ગામ સુધી મૂકવા ગયા કલાપ ગામ આવ્યું ત્યાંથી આગળ ગયા અને પછી જ્યારે આગળ જવાનું થયું આવે સીધો કે અમે જઈએ તો કે આટલા બધા બોર મારાથી આ બે નહીં ઉપાડાય અડધું કર્યું અને પછી એટલો પ્રસાદ લઈ અને આવ્યા પાછા આવ્યા ત્યાં એક પાછા થાક્યા ત્યાં રાત્રે ઝાડ નીચે સૂતા ઝાડ નીચે સૂતાને હવાર પડ્યું ત્યાં કોઈક સન્યાસી ત્યાં બેઠા જે રાત્રે દ્રશ્ય જોયું એ કાંઈ નહોતું અને પછી પાછા એ સન્યાસીએ કીધું હું ગઢપુર જવા જ નીકળ્યો છું ચાલો મારી ભેગા ગઢપુરના પાદરમાં જઈને કે તમે જાઓ દરબારગઢમાં હું ભગવાનના દર્શન કરવા આવું છું એ ગયા આમ એ દરબારગઢમાં ગયા મહારાજ કે અમે જ તમારી જોડમાં આવ્યા હતા બોર લાવ્યા એ બોર આપ્યું સુરાબાપુ તો વાટ જોઈને બેઠા હતા મહારાજ મને પહેલો પ્રસાદ દો બહુ મીઠા મહારાજ હા તો આવા બોર અહીં થાય તો મહારાજ અહીં ના થાય અને અદભુત આનંદ સ્વામીએ પણ એ પ્રસાદ જમેલા સ્વામીએ પોતે લખ્યું કે એ પ્રસાદ હું પોતે જ જમ્યો છું અને એનો અનુભવ મને છે એવું સ્વામીએ પોતાની વાતમાં લખ્યું છે બદ્રિકા આશ્રમના બોરનો પ્રસાદ જમાડ્યો એ બદ્રિકા આશ્રમ ત્યાં આગળ અનેક ઋષિમુનિઓ ભગવાનની વાતો સાંભળે છે ત્યાં આગળ અનેક ઋષિમુનિઓ બીજા ફરતા ફરતા ભરતખંડમાં તીર્થયાત્રા કરતાં કરતાં બદ્રિકા આશ્રમને વિશે આવ્યા છે હે રાજન આવી મેં તમને આ બદ્રિકા આશ્રમની કથા કીધી પ્રીત સહિત જો શ્રવણ કરે એ કથા કો જોય અધર્મ તેહી ઉરના રહે પરમ હરિજન હોય જે કોઈ આ કથાને પ્રેમથી સાંભળે તેના હૃદયમાં અધર્મ ક્યારેય રહેશે નહીં અને તે ભગવાનના પરમ એકાંતિક ભક્ત થશે આવી કથા હું તમને રાજન સંભળાવીશ હવે સ્વામી તરંગ સાતની અંદર જે જે ઋષિ મુનિઓ આવ્યા છે એમના નામ ઉત્તમ રાજાને કહેશે બીજી પણ વાતો ઋષિ મુનિઓ નર ભગવાનને નારાયણ ભગવાનને મળશે વાર્તાલાપ પણ સ્વામી કહેશે શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી સાગરના પ્રથમ પૂરમાં શ્રી નરનારાયણના આશ્રમનું વર્ણન કર્યું એના અમે છઠ્ઠો તરંગ સમાપ્ત થયો શ્રી ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્મ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ